કોન્ફરન્સમાં અમિત ચાવડા સંબોધન કરી રહ્યા છે. અરે પડ્યા પર પાટું સમાન, ખેડૂત આર્થિક તકલીફમાં તો હેરાન પરેશાન હતો અને ઉપરથી કમોસમી વરસાદ થયો અને જે રીતે છેલ્લા થોડા દિવસમાં કમોસમી વરસાદને કારણે ગુજરાતના તમામ વિસ્તારમાં ખેડૂતોના પાકને ખૂબ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, ત્યારે સરકાર ખાનગી વીમા કંપનીઓની વકીલાત બંધ કરે, કરોડો અબજો રૂપિયાનો નફો આ વીમા કંપનીઓ દ્વારા પાછલા વર્ષોમાં કરવામાં આવ્યો અને ખેડૂત મહેનત પરસેવો પાડી અને જ્યારે વીમા કંપનીમાં પ્રીમિયમ ભરતો હોય ત્યારે એને હક છે, એનો અધિકાર છે કે જ્યારે પણ નુકસાની આવે ત્યારે વીમા કંપનીઓ તાત્કાલિક કોઈ પણ જાતની આંટીઘૂંટીમાં પડાયા સિવાય ખેડૂતોને વીમાનું રક્ષણ આપે અને સાથે સાથે સરકારની ફરજ છે કે જ્યારે ખેડૂત જગતનો તાત હોય આખા ગુજરાત કે દેશની ઇકોનોમી ને આગળ વધારવામાં ખેડૂતોનો મહત્તમ ફાળો હોય અને એવા સંજોગોમાં ખેડૂત તકલીફમાં આવે, ખેડૂત પર કોઈ કમોસમી વરસાદ કે બીજી આપત્તિ આવે તો એવા સંજોગોમાં સરકારે ખેડૂતોનું હિત ધ્યાનમાં રાખીને સ્પેશિયલ પેકેજની જાહેરાત કરવી જોઈએ. હાલમાં સરકાર દ્વારા 10 દિવસમાં સર્વે કરીશું, 25 દિવસમાં સહાય આપીશું, જે રકમની જે નિયમોની જાહેરાત કરવામાં આવી છે. હું માનું છું કે ભૂતકાળમાં પણ ટેકાના ભાવ ને સહાય બાબતે આવી અનેક જાહેરાતો કરવામાં આવે છે, પણ ખરા અર્થમાં જ્યારે ખેડૂતોનું સર્વે કરવામાં આવે, ખરા અર્થમાં જ્યારે ખેડૂતોનું નુકસાનીનું વળતર આપવાની વાત આવે ત્યારે સરકાર ક્યાંક નિયમોની ને કાયદાની આંટીઘૂંટી ઊભી કરી અને ખેડૂતોને એનો લાભ આપવાથી વંચિત રાખે છે. ત્યારે સરકાર આવા આપતના સમયે તકલીફના સમયે બીજી કોઈ પણ આંટીઘૂંટીમાં પડ્યા સિવાય તાત્કાલિક રીતે ખેડૂતો માટે અલગથી રાહત પેકેજની જાહેરાત કરે અને જે કમોસમી વરસાદ પડ્યો છે એમાં ખેડૂતોનું હિત ધ્યાને રાખી અને સહાયનું ચૂકવણું કરવામાં આવે, નિયમોની આંટીઘૂંટી ઊભી કરી અને ખેડૂતોને વધારે તકલીફમાં મૂકવાનું કામ સરકારે ના કરવું જોઈએ. આ નુકસાની ને કોઈ રકમોથી બાંધી શકાય એમ નથી. ચારે તરફ તમામ જાતના પાકો, એ મગફળી હોય, કપાસ હોય, ડાંગર હોય, શાકભાજી હોય, કે તમામ પ્રકારના પાકોને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. એટલે કોઈ રકમની લિમિટ બાંધ્યા સિવાય સરકારે સ્થળ સ્થિતિનો યોગ્ય રીતે ત્વરિત સર્વે કરાવવો જોઈએ અને સહાનુભૂતિ રાખી ખેડૂતોનું હિત ધ્યાને રાખી, એક તરફ ઉદ્યોગપતિઓને સહાય કરવાની હોય તો લાખો કરોડો રૂપિયાની સહાય કરવામાં આવે છે ત્યારે કોઈ નીતિ નિયમો ધ્યાનમાં નથી રખાતા, ત્યારે ખેડૂત જે જગતનો તાજ છે એને તકલીફમાં મદદ કરવાની વાત હોય તો નિયમો કે રકમમાં એને બાંધવાને બદલે જેટલું પણ નુકસાન થયું હોય એ સ્થળ સ્થિતિની તપાસ કરી અને પૂરેપૂરો નુકસાનીનું વળતર પેકેજ સ્વરૂપે સરકારે આપવું જોઈએ.